મેં બહુ મુશ્કેલીથી લગ્ન કર્યા, કારણ કે મારા એક સુંદર છોકરા સાથે લગ્ન કરવાના હતા. કારણ કે હું પોતે ખૂબ જ સુંદર હતી, પણ હું ખૂબ જ ગરીબ હતી, તેથી મારા માટે જ પણ સંબંધ આવ્યા. તે છોકરો ગરીબ અને કદરૂપો પણ હતો, તેથી મેં ઘણા વર્ષો સુધી લગ્ન કરવાની ના પાડી. મારા વાળ સફેદ થવા માંડ્યા ત્યાં સુધી હું આમ કરતી રહી. મારા લગ્નની રાહ જોતા મારા પિતા મૃત્યુ પામ્યા હતા અને મારી માતા પણ મૃત્યુ પામી હતી, અને મારા ભાઈ અને ભાભીએ મને આ બાબતે ટોણા મારવા માંડ્યા, પણ હું મારી ઈચ્છા મુજબ ચાલતી રહી. તોએ મને માર મારવાનું શરૂ કર્યું, પણ હું મારી જીદ પર અડગ રહી. હું ઈચ્છતી હતી કે મારો પતિ મારા જેવો સુંદર અને અમીર હોય, કારણ કે હું ગરીબીથી કંટાળી ગઈ હતી. જોકે એક દિવસ મારી ઈચ્છા પૂરી થઈ અને મારા પરિવારના સભ્યોએ મને એક છોકરાનો ફોટો બતાવ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જે તે ખૂબ જ સુંદર અને સુશીલ હતો, અને એ દિવસે તેની સાથે મારો સંબંધ લાવ્યા. તે દિવસે તેની સાથે એટલી બધી વસ્તુઓ લાવ્યા કે મને ખાતરી થઈ ગઈ કે છોકરો ખૂબ જ શ્રીમંત છે. મારો પગ આકાશમાં 7મી લહેર પર હતા. હું ખુશીથી ભરાઈ ગઈ અને હું વિચારતી હતી, પણ હું ખૂબ જ ખુશ હતી. હું સૂઈ રહી હતી, જેમ મેં સપનું જોયું હતું તે પૂરું થવાનું હતું. થોડા દિવસો પછી મારા લગ્ન થયા. હું ખૂબ જ ખુશ હતી, પણ મારી બધી ખુશી લગ્નની પ્રથમ રાત્રે હતી. હું ભડકી ગઈ હતી, કારણ કે મારા પરિવારના સભ્યોએ યુવાનીમાં મારા પતિની તસવીર બતાવી હતી, જેમાં તે ખૂબ જ સુંદર હતો, પરંતુ તેની ઉંમરને કારણે તે વૃદ્ધ લાગતો હતો. મારી ભાભીએ મારી સાથે છેતરપિંડી કરી હતી, પરંતુ હવે મારા લગ્ન થઈ ગયા છે તે પહેલેથી જ બન્યું હતું. તેથી મેં ધીરજ રાખી, કારણ કે જો મેં મારા પતિને છૂટાછેડા આપ્યા હોત તો મને છૂટાછેડાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોત અને કોઈએ મારી સાથે લગ્ન કર્યા ન હોત. મારા સાસરામાં આ રીતે મારા સાસરિયાઓ પાસે સાસુ અને સસરા નહોતા. મારા પતિએ અને તેનો એક નાનો ભાઈ હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અમારું નાનું કુટુંબ હતું, તે કુટુંબ હતું, અને જ્યાં સુધી મારા દેવરના લગ્ન ન થાય ત્યાં સુધી હું અહીં શાસન કરવાની હતી. મેં મારા સાસરે ઘણું શાસન ચાલુ રાખ્યું. એક દિવસે મારા દેવરે તેના ભાઈને કહ્યું કે હવે મારે લગ્ન કરવા છે, હું ગર્વ અનુભવું છું. આ સાંભળીને હું ખુશ થઈ ગઈ. ત્યાં માટે હું દરરોજ છોકરીઓને જોવા જઈશ, પરંતુ તેણે અમારી સામે કહ્યું કે તેણે છોકરીને જોઈ છે અને ત્યાં સંબંધ લેવા માંગે છે. અમે તરત જઈએ સંબંધ નક્કી કર્યો, અને મારા પતિના નાના ભાઈ પણ લગ્ન થઈ ગયા. દેવરની પત્ની આવતા તેના રૂમમાં ગઈ, કારણ કે તે દિવસે હું ખૂબ જ થાકી ગઈ હતી. પણ જ્યારે સાંજ પડી ત્યારે હું મારા રૂમમાંથી બહાર આવી મારા દેવરના રૂમમાં ડોક્યું કર્યું અને જોયું કે તેઓ આ સમયે શું કરી રહ્યા છે. મને લાગ્યું કે એક દિવસ તેમની પાસેથી આ સમયે તેઓ શું કરી રહ્યા હતા. મેં તેમને પૂછવાનું વિચાર્યું કે તેઓને ખાવાનું પસંદ છે કે નહીં, પરંતુ મને તે જોઈને આઘાત લાગ્યો કે મારી દેવરની પત્ની તેના પતિના કપડાં પહેરે છે. હું આ જોઈને ચોંકી ગઈ, કારણ કે છોકરી સામે હું જોવા લાગી. હું ખાવાનું ખાવા જતી હતી, પણ આ જોઈને હું ત્યાં જ અટકી ગઈ, કારણ કે મને સમજાતું નહોતું કે મારા દેવરની પત્ની આવું કેમ કરી રહી છે. આ ક્ષણે મારી નજર મારા દેવર પર પડી, જેણે તેની પત્નીના કપડાં પહેર્યા હતા. તે હવે આ સમયે તેઓ શું કરી રહ્યા હતા. મેં તેમને પૂછવાનું વિચાર્યું કે તેણે તેની પત્નીના કપડાં કેમ પહેર્યા હતા. અરે, હવે શું થયું છે તે જોઈને હું ખૂબ જ મૂંઝવણમાં હતી. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, પણ હું સાંભળી શકતી ન હતી. પણ હું તેમને અને બંને પતિ પત્નીઓને જોઈ રહી હતી. મારા દેવર અને તેની પત્ની જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. દોસ્તો, ફ્રીમાં સબસ્ક્રાઇબ થાય છે, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી દરરોજ તમે આવા વિડીયા જોઈ શકો. દેખાય તે જ સમયે મારા દેવરની પત્ની તેના પતિના કપડાં પહેરીને ઘરની બહાર ગઈ હતી. જ્યારે મારા દેવરની તેના પત્નીના કપડાં પહેરીને સૂઈ ગયા હતા. આ જોઈને હું આશ્ચર્યચકિત અને પરેશાન થઈ ગઈ. તે રૂમમાં આવી અને વિચારવા લાગી કે મારે આ વાત મારી દાદીને કહી દેવી જોઈએ કે નહીં. પરંતુ મેં તે રાત્રે મારા પતિને આ વાત ના કહી, અને જ્યારે સવાર થઈ ત્યારે મારા શાળાની પત્ની ઘરે પાછી આવી અને છુપાઈને તેના રૂમમાં ગઈ. બધા પાસેથી પણ મેં તેને રસોડાની બારીમાંથી જોઈ હતી, પણ હું ચૂપ રહી. જ્યારે નાસ્તો તૈયાર થયો ત્યારે પતિ પત્ની બંને રસોડામાં આવ્યા. મેં જોયું કે મારા દેવરે વાદળી રંગનો સૂટ પહેર્યો હતો અને તેની પત્નીએ વાદળી સાડી પણ પહેરી હતી. તેઓ હસી રહ્યા હતા અને હું વિચારી રહી હતી કે રાત્રે બંનેને શું થયું હતું. પછી બીજા દિવસે પણ એવું જ થયું. હું મારા રૂમમાંથી બહાર આવી અને મારા દેવરના રૂમની બારીમાંથી અંદર ડોક્યું કરવા લાગી. મારા દેવર પથારીમાં સૂતા હતા,
અને તેમની પત્ની બાથરૂમમાં હતી અને પછી જ્યારે તે બહાર આવી ત્યારે મેં જોયું કે તેણીએ તેના પતિનું પેન્ટ અને શર્ટ પહેર્યું હતું અને તેણે તેના લાંબા વાળ ટોપીમાં છુપાવ્યા હતા. તેને જેકેટ પહેર્યું હતું તેથી તે છોકરા જેવો દેખાતો હતો. હું તેને જોતી જ રહી. જેમ કે તેણીએ તેના પતિને કંઈક કહ્યું, અમે વાત કરી અને પછી મારા રૂમમાંથી બહાર આવ્યા. મેં ઝડપથી મારી જાતને છુપાવી દીધી જેથી તે મને ના જુએ. મેં જોયું કે મારા દેવરની પત્નીએ દરવાજો ખોલ્યો અને ઘરની બહાર નીકળી ગઈ. આ 3 રાત સુધી ચાલ્યું. મારા પતિના ભાઈએ તેની પત્નીના કપડાં બીજા પહેરી દીધા. તે પહેરીને પથારીમાં સૂઈ જતા હતા. જ્યારે તેની પત્ની તેના કપડાં પહેરીને ઘરની બહાર જતી હતી, હું સમજી શકતી ન હતી કે તે આવું કેમ કરી રહી છે. પછી એક રાત્રે કેટલાક લોકો અમારા ઘરમાં પ્રવેશ્યા. હું મારા રૂમમાં હતી અને થોડો સમય પહેલાંથી જ મારા દેવર અને પત્ની તેના કપડાં પહેરીને નીકળી ગઈ હતી. ત્યાં 3 લોકો હતા અને તેમના હાથમાં બંદૂક હતી. અમે આવતાની સાથે જ તેઓ સીધા મારા દેવરના રૂમમાં ગયા અને મારા દેવરને તેમની સાથે લઈ ગયા. મારા દેવર બેભાન થઈને તેમને પણ લઈ ગયા અને મેં જોયું કે મારા દેવરે તેમની પત્નીના હજુ પણ તેના કપડાં પહેરેલા છે. આ જોઈને હું ડરી ગઈ. હું મારા રૂમમાં સંતાઈ ગઈ કારણ કે તેમના હાથમાં બંદૂક હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જે કોઈ પણ તેમની સામે ગયા તો તેમની ગોળીઓ સામે આવી હશે. તેથી જ મેં મારા પતિને પણ જગાડ્યા નથી. આ સમયે તે સૂતા હતા, પરંતુ મેને તેને કહ્યું ન હતું કે લોકોનું ટોળું તમારા ભાઈનું અપહરણ કરીને તેને લઈ જઈ રહ્યું છે. આથી હું એટલી ડરી ગઈ કે હું મારા પલંગમાં ગઈ અને સૂઈ ગઈ. જ્યારે મેં મારી આંખ ખોલી, સવાર મેં જોયું કે મારા દેવરની પત્ની પલંગ પર બેસી ગઈ હતી. તમે અહીં રાજી ખુશીથી બેઠા છો અને બીજી બાજુ કેટલાક લોકો તારા પતિનું અપહરણ કરીને લઈ ગયા છે. જ્યારે મારા દેવરની પત્ની ઘરે આવી, મેં તેને આખી વાત કહી, પણ તે મારી વાત સાંભળીને હસવા લાગી. વિચારતી હતી કે તેના પતિ વિશે સાંભળીને નારાજ થઈ જશે, રડશે, મારશે. મને ખબર નથી કે તેના પતિ જીવિત હશે કે નહીં, પરંતુ તે ખૂબ જ વિચિત્ર હતી. જ્યારે તેણીએ લડાઈ કરી, કંઈ કહ્યું નહીં અને ખુશખુશાલ બેસી રહી. તેનો પતિ નહીં પણ મારો, હું મારા દેવરનું અપહરણ થઈ જવાથી ખૂબ જ પરેશાન હતી. મને એ વાતની ચિંતા હતી કે મારા દેવરે કંઈ ખાધું કે નહીં, તેની શું હાલત થશે. હું સતત રડતી હતી કે શું તે લોકોએ મારા દેવરની હત્યા કરી છે, કારણ કે હું મારા દેવરને ખૂબ પ્રેમ કરતી હતી. મારી પાસે તેની પત્ની જેવું પથ્થરનું હૃદય ન હતું, તે ખૂબ જ નરમ હતું. તેથી હું ઝડપથી મારા રૂમમાં ગઈ અને મારા પતિને બધી વાત કહી. આ સાંભળીને તે પણ નારાજ થઈ ગયો કારણ કે તેનો એક જ ભાઈ હતો, તેને ખૂબ જ વાલો હતો. તેથી તેણે મને પૂછવાનું શરૂ કર્યું કે તે લોકો કોણ છે. મેં કહ્યું, તેઓ મેં તમે લોકોને જોયા નથી, પરંતુ હું જાણું છું કે તમારા ભાઈની પત્ની ખૂબ જ હોશિયાર છોકરી છે અને ચોક્કસપણે તમારા ભાઈનું અપહરણ કરનાર એ જ છે. આ સાંભળીને મારા પતિએ કહ્યું કે આ ઘટનામાં આ છોકરીનો હાથ છે. તમે મને બધું જ ખુલ્લેઆમ કહો. મારા દેવરની પત્નીએ આ વાતો સંભળાય નહીં તે માટે મેં અહીં ત્યાં જોયું, પણ તે આસપાસ ન હતી. તેથી મેં કહ્યું, મારા પતિ, કે મારે તમારા વિશે જાણવું છે. મને પહેલા દિવસથી જ મારી ભાઈની પત્ની પર શંકા હતી. આ સાંભળીને મારા પતિ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે આ છોકરી તમારા દેવરને મારી નાખવા માંગે છે. અને તેણે કહ્યું કે હું આ છોકરીને આ ઘરમાંથી બહાર ફેંકી દઉં. પણ મેં તેને ઠંડક આપી અને કહ્યું કે પહેલાં હું તમે તમારા ભાઈને મારી નાખશે તો તમે જલ્દી તેને ઘરે લઈ આવો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો. તમારા ભાઈને કહો કે આ છોકરીને છૂટાછેડા આપી દે. આ સાંભળીને મારા પતિ નિશ્ચિત થઈ ગયા અને પછી ઘર છોડીને ચાલ્યા ગયા. અને મેં મારા દેવરની પત્ની સાથે વાત ન કરી કે તેને જમ્યું અને હું ભૂખી હતી. ત્યારે તેના રૂમમાં ગઈ. મારા દેવરના સાસરિયાનું અપહરણ થયું હતું અને મારો પતિ તેની પાછળ ગયો હતો. હવે મને ખબર નથી કે આગળ શું થવાનું છે. પછી સવાર સાંજ થઈ ગઈ, પણ મારા પતિ ઘરે ના આવ્યા. મેં તેને ઘણીવાર ફોન કર્યો, પણ તેને મને ફોન ના કર્યો. મને આ વાત વારંવાર બેસવાનું પણ ના ગમ્યું. હું વિચારીને ગુસ્સે થઈ રહી હતી કે તેની પત્નીએ આ બધું કર્યું છે, પણ હવે તે તેના પતિને કારણે મારા પર ગુસ્સો કાઢી રહી હતી. આ બધામાં મારો શું વાંક હતો? વિચારતી હતી કે જો મારો પતિ મારા દેવરને લઈને આવે તો સસરાના ઘરે હું મારી વહુને મારી નાખીશ. હું તમને કહીશ કે આ હોશિયાર છોકરીને છૂટાછેડા આપી દો અને તેને ઘરની બહાર ફેંકી દો, કારણ કે આ વાસ્તવિક મુશ્કેલીનું મૂળ છે. કારણ કે તે તમારા કપડાં પહેરીને જતી હતી, પણ ઘરે બેઠા બેઠા લોકોએ તમારું અપહરણ કર્યું. દોસ્તો, કહાનીને જલ્દીથી લાઇક કરી દો, પણ હું આ વાત મારા દેવરને કહીશ. તેણીએ કહ્યું હશે કે તે ક્યારેક ઘેર આવશે, પરંતુ અત્યાર સુધી તે ચોર છે, ના આવ્યો. મને એવો અહેસાસ થયો કે મારા દેવરને વિશ્વાસ આપશે અને તેની સાચી વાસ્તવિકતા હશે જ્યારે તેને ખબર પડશે. ત્યારે તેને
ખબર પડશે કારણ કે આ છોકરી સાથે લગ્ન કર્યા છે. લગ્ન કરીને મેં આટલી મોટી ભૂલ કરી અને પછી સાંજ રાતમાં ફેરવાઈ ગઈ. તેથી મારા પતિ ઘરે આવ્યા અને તેમની સાથે મારા દેવર પણ હતા. જ્યારે મેં જોયું કે મારા પતિએ તેના ભાઈને લઈને આવ્યા છે ત્યારે હું આનંદથી રડી પડી. હું તમને ઘરે પાછો લાવ્યો, તું ક્યાં ગયો હતો? હું તમને ખૂબ જ યાદ કરતી હતી અને તમારી પત્ની તમારા જવાથી ખૂબ ખુશ થઈ. મેં તરત જ મારા દેવરને આ વાત કહી કે તેની પત્નીએ તેની સાથે બીજું કંઈ ન કરવું જોઈએ. હું મારા દેવરને તેની પત્નીની વાસ્તવિકતા જણાવવા માંગતી હતી તો જેથી આવું ન થાય. તેને ફરી પણ આ સમયે મારા દેવરની પત્ની આવી અને કહ્યું કે હું તારા જવાથી નારાજ છું અને મારા રૂમમાં બેસી તારા આગમન માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી. આ સાંભળીને મહેકની નાના બાળકો જેમ ડફળો બનાવ્યો. આ છોકરી હતી એટલો જૂઠ કે તેને પહેલાં તેને પતિનું અપહરણ કરાવ્યું અને હવે તેની સામે તે નિર્દોષ વર્તન કરી રહી હતી જેથી તેને છૂટાછેડા આપો, તેને ઘરની બહાર ફેંકી દો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ સાંભળીને મને ગુસ્સો આવ્યો અને મેં મારા દેવરને કહ્યું કે તારી પત્ની જૂઠું બોલે છે, તેને આ બધું કર્યું અને તને મેળવવા માંગતો હતો અને તેથી તે ટોરી ફરી તેની વાતોમાં ના પડો અને તેને છૂટાછેડા આપીને આ ઘરમાંથી કાઢી મૂકો. કારણ કે તારી પત્ની તારા જીવની દુશ્મન છે અને તેને તારું અપમાન કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ સાંભળીને તેની પત્ની સદબદ થઈ ગઈ. તે ચાલો ગયો અને મારી બહુ મને હેદર સામે જોવા લાગી, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું આ છોકરીને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. તેથી મેં મારા દેવરને આખું સત્ય કહ્યું. આ સાંભળીને મારા દેવરે કાયદે તેની પત્નીને છૂટાછેડા આપવાનું શરૂ કર્યું, પણ તે પહેલાં મેં પતિએ તેને રોકી દીધું. આ જોઈને હું મારા પતિ તરફ જોવા લાગી કે તેણે તેના ભાઈને આવું કરતા કેમ રોક્યા છે. જો આજે આ છોકરીને છૂટાછેડા મળી ગયા હોત તો મને રાહત થઈ હોત. આ છોકરી આ ઘરની દુશ્મન છે, તેને અત્યારે જ આ ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ. આ સાંભળીને મારા પતિ કહેવા લાગ્યા કે આ છોકરી આ ઘરની દુશ્મન નથી, પણ તું એની દુશ્મન છે એ મને ભારે વાસ્તવિકતાની ખબર પડી છે. આ ઘરમાં હું સાંભળીને ચોંકી ગઈ કે મારા પતિ તમે શું કહો છો? હું મારા પતિ અને દેવરને ખૂબ પ્રેમ કરતી હતી, હું તેમની દુશ્મન કેવી રીતે બની શકું? મેં મારા પતિના ચહેરા પર આ વાત કહી. આ છોકરીએ તમને કહ્યું આ બધું? મેં પૂછ્યું ત્યારે મારા પતિ ગુસ્સે થયા. મેં જઈને આ બધું કહ્યું, પરંતુ મારા પતિએ ગુસ્સે થઈને કહ્યું કે મને તે સમયે ખબર પડી હતી જ્યારે હું મારા ભાઈને લઈ જવા માંગતો હતો. તે તેની પત્નીએ નહીં પણ તેની પાછળ તું હતી. મારા પતિની આ વાત સાંભળીને હું સતબદ્ધ થઈ ગઈ. મેં ઘર માટે કંઈ કર્યું નહોતું, પણ આ પરિવારના સભ્યો મારા પર દોષારોપણ કરતા હતા. મેં મારા દેવર સામે જોઈને ઉદાસ ચહેરો કરીને તેમને કહ્યું કે આ બધું મેં નથી કર્યું, આ મારા પર દોષ છે. આ હું રડવા લાગી. પછી મારા પતિએ મારો વિડીયો ઉતાર્યો. એક વિડીયો ચલાવવામાં આવ્યો જેમાં તે ત્રણ લોકો પોલીસ સ્ટેશનમાં ઊભા જોવા મળ્યા હતા અને માર માર્યા બાદ તેઓ પોલીસને પોતાના પૈસા આપતા હતા. આ સાંભળીને અમારા જે વ્યક્તિનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું તેની આ આરોપ મારા પર એ લોકોએ આપ્યો. આ કામ માટે અમને પૈસા આપ્યા. હું સાવ ચૂપ થઈ ગઈ. ત્યારે આ વિડીયો જોયો પછી મારા દેવરની પત્ની મારા પતિને પૂછવા લાગી કે તમે તમારી પત્નીની વાસ્તવિકતા હજુ સુધી જોઈ છે? મેં તે દિવસે જોયું હતું કે જ્યારે મારી ભાભી ગ્રીન રૂમમાં છુપાઈને જાગતી હતી ત્યારે મને સમજાયું કે તે મને સુવા દેતી નથી. તેથી મેં તેના મારા પતિથી દૂર રાખવાનો એક રસ્તો શોધી કાઢ્યો. જે હું પહેરીશ, મારા પતિના કપડાં અને બહાર જવાનું તે અભિનય કરતી હતી અને મારા પતિ પણ જાણે આખી રાત તેના રૂમમાં એકલા હોય તેવું વર્તન કરતા હતા. પણ એવું ન થયું. હું થોડા સમય પછી ઘરે પાછી આવતી હતી, પણ મારે આ જોઈતું હતું. હાર ધની હીરે દે સારા દે સરસ સારે તારી પત્નીને ખબર ન પડે તે માટે હું સવારે વહેલા તે કપડાં પહેરીને ઘરે આવવાનું નાટક કરતી હતી. મારા દેવરની પત્નીનો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ, પણ તે આ બધું કેમ કર્યું? ત્યારે મારા પતિએ મારી સામે જોયું ત્યારે મેં કહ્યું, મેં માથું નમાવ્યું, પણ હવે મારી વાસ્તવિકતા બધાની સામે જાહેર થઈ ગઈ છે તેથી મને છુપાવવાનો કોઈ ફાયદો નથી. ખરેખર મને મારા પતિ નહીં પણ મારા દેવર મને ગમ્યા. મેં વિચાર્યું કે મારા પતિ નિર્દોષ છે, તે થોડા વર્ષો પછી મરી જશે, તેથી હું મારા દેવર સાથે લગ્ન કરીશ. કારણ કે તે મારા જેવો જ સુંદર હતો તેથી હું ઈચ્છતી હતી કે તે લગ્ન ન કરે, પરંતુ તેણે આ કર્યું. તેણે એક સુંદર છોકરી સાથે લગ્ન કર્યા અને હું તેની પત્નીને નફરત કરતી હતી અને હું ઈચ્છતી હતી કે મારો દેવર તેની પત્નીને છૂટાછેડા આપીને તેને ઘરમાંથી કાઢી મૂકે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તેથી મેં તેનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો, પરંતુ મારો પ્લાન નિષ્ફળ ગયો. આ સાંભળીને મેં અને પતિ મને હમણાં જ છૂટાછેડા લેવા જોઈએ
પ્લાન કરતો પણ મારું પ્લેન ખોવાઈ ગયું. આ સાંભળીને મારા પતિએ મને તરત જ છૂટાછેડા આપી દીધા અને ખાડો મેં મારી ભાભી માટે ખોદ્યો હતો તે મારા માટે જ પડ્યો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને દોસ્તો, તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. આવી નવી નવી કહાની જોવા માટે તમારે ચેનલ તો સબસ્ક્રાઇબ કરવી જ પડશે. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.